नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, ક્યાંક ગુજરાત કોંગ્રેસનો કિલ્લો તૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ ક્યાંક તૂટી રહી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે જે આપણે છેલ્લા એક સપ્તાહથી જોઈ રહ્યા છીએ, કોંગ્રેસના મોટા નેતા હોય, કાર્યકર્તાઓ હોય, અનેક લોકો હવે ધીરે ધીરે કોંગ્રેસમાંથી પોતાનો ચેડો ફાડી રહ્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જયરાજસિંહ પરમાર જે સૌથી મોટું ઉદાહરણ હતા, ગત રોજ તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરવામાં આવ્યો. આજે વધુ એક કોંગ્રેસના નેતા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા, તેમના દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તેમના દ્વારા તેમના રાજીનામામાં જે ખાસ લખવામાં આવ્યું છે કે કોંગ્રેસની કાર્યપ્રણાલી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા અનેક પ્રયત્નો કર્યા, અનેક સૂચનો આપ્યા, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. તેના કારણે તેઓ હવે રાજીનામું આપી રહ્યા છે. હવે તેના દ્વારા હાલ તો ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરવાના કોઈ એવા સમાચાર નથી મળી રહ્યા, પરંતુ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે, એક ચર્ચા એવું પણ જોર પકડ્યું હતું સૂત્ર દ્વારા જે રીતના માહિતી મળી હતી કે પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે તેમણે સુરતમાં એક ખાનગી મુલાકાત પણ કરી છે. આગામી દિવસોમાં બિલકુલથી તે જોવા મળશે કે તેઓ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો નવાય નહીં, પરંતુ હાલ જે કોંગ્રેસ માટે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, એના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડે ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સ્નેહલભાઈ જોશી, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને મુકેશભાઈ પંચાલ, કે જેઓ કોંગ્રેસના નેતા છે. ત્રણેય મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત છે. પ્રશાંતભાઈ, હવે જે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, ક્યાંક ગુજરાત કોંગ્રેસ તૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે, કેવી રીતના જોઈ રહ્યા છો? આમ તો મને સમજણાઈ અને વિશ્લેષક બન્યો એ દિવસથી મેં કોંગ્રેસ આવી રીતે ખરતી તૂટતી તૂટતી જોઈ છે, કોઈ જોડતી નથી જોઈ એવી. આજે 25-50 જણા કોંગ્રેસમાં જોડાણા, આજે ભાજપના સૌથી મોટા નેતા આમ આયા. આ છે ને એક સાયકલ હોય, જેમ હ્યુમન લાઈફ સાયકલ હોય, પ્રોડક્ટ લાઈફ સાયકલ હોય, એમાં રાજકારણનો એક સાયકલ છે કે જેનો સૂર્ય એકદમ તપતો હોય, અમુકનો સૂર્ય અસ્ત હોય, એટલે જેનો તપતો સૂર્ય હોય, સત્તાથી વિમુખ ઘણા વર્ષો સુધી રહ્યા હોય, તો કાર્યકરોનું એક સમય આપ્યા પછી ફ્રસ્ટ્રેશન લેવલ આવે, કંઈક ન મળતું હોય, અને ઘણું બધું જેને કહેવાય કે ગુમાવતા હોય, એ વચ્ચે કાર્યકરો એવું ઈચ્છે કે ભાઈ મને કમાન થોડીક સોંપી દો, અમને થોડી ફ્લેક્સિબિલિટી આપી દો, અમને થોડું ફ્રી હેન્ડ આપી દો, આવું કરો તો આવું થાય, આવું કરો તો આવું થાય. પછી એ બધું જ્યાં આપણે આ લોકો આપતા હોય રિપોર્ટિંગની દ્રષ્ટિએ, ત્યાંથી પછી મેનેજમેન્ટની દ્રષ્ટિએ જે લેવા જેવા બોલ્ડ સ્ટેપ પણ ન લેવાતા હોય, ત્યારે આવું એક ઉકળાટ બહાર આવ્યા પછી એવું થાય. અને ગુજરાતમાં બે જ પક્ષ છે, બીજો કોઈ પક્ષ હોય તો લોકોને ઓપ્શન મળી રહે, પણ અહીંયા નથી, એટલે કોંગ્રેસ છોડીને પછી લોકો ભાજપમાં જવાના છે. કારણ કે જાહેર જીવનમાં આવેલો માણસ જાહેર જીવન વગર રહેવાનો નથી. અને રાજકીય સેવા એટલે અત્યારે હું બે દિવસથી ખુશ એટલે છું કે ગોળ જ માનું છું, ભલે લોકો કહેતા કળિયુગ, પણ સેવા કરવા માટે લોકો આ ઉધમ પછાડા કરે, 38 વર્ષ જેને આપ્યા હોય એ છોડીને બીજે જાય અને સેવા કરવા જાય, એટલે આનાથી મોટો સતયુગ કદાચ એકવાર જે જેમ ભગવાન શ્રી રામે આપ્યો, હવે અત્યારે આપણે આ બધા મારા રાજકારણી મિત્રો આ સતયુગ આપણને આપી રહ્યા છે. ગુજરાતની જનતાનું ભલું થશે એવું માનું. ગુજરાતની જનતાનું ભલું થાય તો સારું છે. આનાથી સૌથી મોટો પ્રશ્ન એ જ થઈ રહ્યો છે કે એક પાર્ટીમાંથી છેડો ફાડીને બીજા પાર્ટીમાં જોડાવા માટે એમાંથી જનતાને શું ફાયદો થવાનો? ધેન મુકેશભાઈ, હવે જ્યારે દિનેશભાઈ શર્મા તેમના દ્વારા જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે, કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા છે, કોંગ્રેસ કુંભકર્ણની નિંદ્રામાં છે, તેને જગાડવાના પ્રયાસ કર્યા, સૂચનો આપ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં, પરિણામ શૂન્ય રહ્યું. સાથે કોંગ્રેસની જે કાર્યપ્રણાલી છે તેનાથી તેઓ કંટાળી ગયા હતા, નિષ્ક્રિયતાથી તેઓ કંટાળી ગયા હતા, રાજીનામામાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે મેરી જુબા કે વાસ્તે તાલે ખરીદ લો એવું પણ તેમણે ટ્વિટરમાં ટ્વીટ કરીને લખ્યું હતું ઉર્દુમાં. તો એક બાજુ તેમના દ્વારા જે અનેક એવા ક્યાંક સાઇન્સ પણ આપવામાં આવ્યા છે કે કંઈક જે કોંગ્રેસમાં તેઓ નાખુશ છે, કામગીરી સરખી નથી થઈ રહી, કાર્યપ્રણાલી ખરાબ છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે, અને તેઓ એક નથી. જયરાજસિંહ પરમાર દ્વારા પણ એ જ વસ્તુ કહેવામાં આવી હતી, વિશાળ સમુદ્રથી કુવામાં ફેરવાય તેવી સ્થિતિ કોંગ્રેસની થઈ ગઈ છે. હવે કેવી રીતના જોઈ રહ્યા છો જે સમગ્ર જે હાલ પરિસ્થિતિ કોંગ્રેસ માટે નિર્માણ પામી રહી છે? સૌથી પહેલા તો હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ એક નેતા કે કોઈ પણ એક કાર્યકર્તા કે કોઈ એક આગેવાન એવું કહે કે આટલો મોટો સમુદ્ર થઈ રહ્યો છે,
પોતાનું અંગત માનવું હોઈ શકે, કોઈ જાહેરમાં એવું કઈ હોય નહીં. કોંગ્રેસ આટલી મોટી પાર્ટી છે, અને હું એવું માનું છું કે આપણા ઘરની અંદર જયારે સંયુક્ત હોય ત્યારે એક છોકરો કઈક સજેશન આપે, કદાચ સજેશન માન્ય ના પણ રાખી શકાય. એનો મતલબ એ છોકરો ઘર છોડીને જતો રહે એવું ના હોય. આજે નહીં કાલે એનો નિર્ણય માન્ય પણ રખાય. અને દિનેશભાઈ શર્માની વાત કરું, એક નહીં અનેક જણની વાત થઈ રહી છે અહીંયા, છેલ્લા આપણે એક સપ્તાહથી જોઈ રહ્યા છીએ. હા, એટલે હું એ વાત ઉપર જ આવું છું બેન. મને ખ્યાલ છે અનેક જણની, હું તમને એ જ વાત ઉપર આવું છું કે એમણે એમ જે દિનેશભાઈએ કહ્યું, તમે જયરાજસિંહની વાત કરી, બધી વાત કરી, પણ મારું એવું કહેવું છે કે જયરાજસિંહની તમે હવે વાત કરો છો, જયરાજસિંહના પદો ગણાવું ને તો તમને ખબર પડે કે 37 વર્ષમાં એ કેટલા પદ ભોગવી ચૂક્યા છે. ને એ પોતે બોલી ચૂક્યા છે કે સોનિયા ગાંધી આદરણીય છે, રાહુલજી આદરણીય છે, જગદીશભાઈ સારા માણસ છે, ને કોંગ્રેસના નીચેના કાર્યકર્તા ખૂબ જ કર્મઠ છે. તો એમને વાંધો કોની જોડે, તો એ હવે એમને ખબર. પછી વાત રહી દિનેશભાઈની, તો દિનેશભાઈ ગઈ વખતે કોંગ્રેસમાં એ કોર્પોરેશનમાં જીત્યા હતા અને એમને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા, અને આ વખતે કોંગ્રેસમાં કોર્પોરેશનમાં હારી ગયા છે. અને હવે આગળ એમને જે કઈ પદ માટેની વાત હોય તો એ દરેક જગ્યાએ આટલા બધા 5 લાખ કાર્યકર્તા હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક એના જે સેનાપતિ હોય એ નક્કી કરતા હોય કે એમણે શું કરવું હોય. હવે તમે ધીરજ જ ના રાખી શકો, અને દરેક કોંગ્રેસનો કાર્યકર્તા એમ કે મને આ વસ્તુ નહીં મળે તો હું કાલ ભાજપમાં જતો રહી, તો ભાઈ ભાજપને જરૂર હોય તો લઈ જાય. આમ તો ભાજપ વાળા એમ કહે છે કે પેટ પ્રમુખ થી માંડીને નરેન્દ્રભાઈ મોદી સુધી અમારી પાસે કાર્યકર્તા છે, પ્રધાનમંત્રી સુધી. તો પછી એમને આ કોંગ્રેસ વાળાને લઈ જવાની જરૂર શું પડે છે? અને આ કોંગ્રેસમાંથી જતા લોકોને કાલે એમના ભારત પ્રમુખ છે ગુજરાત પ્રદેશના, એમણે બહુ સરસ વાક્ય કહી દીધું છે કે હું કોઈને બોલાવતો નથી, એ સામેથી આવે છે. એટલે હવે કોંગ્રેસમાંથી જવા વાળાને લપડાક છે, સમજી લો. મુકેશભાઈ, 5-25 જાય તો વાંધો નથી, જગદીશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે 5-25 રહી જશે તો બધાને તમે જવા દેશો તો 5-25 જ રહી જશે કોંગ્રેસમાં. આમાં બેન એવું છે કે 5-25 રહી જશે આવું બોલવા વાળાએ ચશ્મા પહેરવાની જરૂર છે કે 5-25 નથી રહી જતા. મારી વાત સાંભળો, તમે તમે કહો છો 5-25 રહી જશે એવું તમે કઈ રીતે મને કહો છો? મને જવાબ તો આપો. અમારી જે સભ્ય નોંધણી ઝુંબેશ છે એમાં લાખો કાર્યકર્તાઓ છે, અને એની અંદર નવા નવા કાર્યકર્તાઓ, નવા નવા નેતાઓ રાહુલ ગાંધીજી ઉમેરતા જાય છે, એમાં ક્યાં જ 5-25 રહી જવાની વાત છે? મને ખબર નથી પડતી. હા, તમને ક્યાંક નારાજગી છે, તમને કોંગ્રેસમાંથી જેને જવું હોય જાય, ભારતીય જનતા પાર્ટીને જે જોઈએ લઈ લે, તો તમે ફ્રી આટલું ફ્રીડમ આપ્યું છે કે જે ના રહે એ જતા રહે, તો પછી 5-25 જ રહી જવાના ને? જો બધા તો હાલ તો કોંગ્રેસની પરિસ્થિતિ, ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિથી આપણે સૌ કોઈ વાકેફ છે, એટલી શક્તિ નથી રહી લડવાની, આપણે બધા જ એનાથી વાકેફ છે. મેં પણ જે આના પર ડિબેટ છેલ્લા 2 દિવસથી કરી છે એમાં કોંગ્રેસના નેતાએ પણ આ વસ્તુ સ્વીકારી છે કે ના, આ વસ્તુ સુધારવાની જરૂર છે, એ આપણે ખોટી ના ઠેરાવી શકીએ. તો એના પર મહેનત કરવાની છે, ડેમેજ કંટ્રોલ કરવાનું છે, કાર્યકર્તાઓને મનાવવાના છે જે નથી થઈ રહ્યું. જે દ્રષ્ટિએ ડેમેજ કંટ્રોલ કરવાનું સ્ટેજ હોય ત્યાં જે જે માન્ય પ્રમુખશ્રી હોય કે આગેવાનો હોય એમણે કરેલું જ છે, અને એ લોકો કરે જ છે. એટલે એમાં કઈ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું, કેમ કરવું, શું કરવું, એ આગેવાનો ને સેનાપતિ ને પ્રમુખશ્રી હોય એ લોકો નક્કી કરતા હોય. એમને જે લાગે એવું માનું છું કે ત્યાં મૂકી દઉં, અને હું કહું કે આમ થાય તો જ આમ થશે, અને નહીતર પછી હું જતો રહીશ. તો પછી એ શું કરે સેનાપતિ? એ સેનાપતિ કે પ્રમુખ જે હોય એની જગ્યાએ બેન તમે હોય તો તમે પણ શું કરો? એટલે આમાં બાર્ગેનિંગની નીતિથી કઈ નહીં થાય. અને તમને એક બીજી વાત કહું મહત્વની, કે અહીંથી જનારા લોકો એવું બોલી શકે કે હું ત્યાં ગાળે ભૂજનો કાર્યકર્તા બનીને રહીશ, ભેજનો પ્રમુખ બનીને રહીશ, તો કોંગ્રેસની અંદર તો આવડી મોટી ભૂમિકામાં તમે લોકો હતા, તો તમને ત્યાં બૂથમાં કામ કરવામાં રસ છે, તો કોંગ્રેસે માથા ઉપર બેસાડે છે ત્યાં કામ કરવામાં કેમ રસ નથી? એટલે આ ક્યાંક ને ક્યાંક સવાલ ઉપજાવેલી વાત છે. સ્નેહલભાઈ, કેવી રીતના જોઈ રહ્યા છો? ક્યાંક ગુજરાત કોંગ્રેસ તૂટી રહી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, રોજબરોજ કોઈના કોઈના રાજીનામા આવી રહ્યા છે, સાથે જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, દિનેશ શર્માનું પણ ક્યાંક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જોડાય તેવી શક્યતા છે. સૌ પ્રથમ તો આપને એ જ પૂછવા માંગુ છું કે કેવી રીતના સમગ્ર ઘટના થઈ રહી છે અને જોઈ રહ્યા છો? જી, આ જે ઘટનાક્રમ છે તેના કેન્દ્ર બિંદુ તરીકે હું સરકાર આદરણીય મોદીજીની વિચારધારા
જો વાત કરીએ તો સીઆર પાટીલજીની સંગઠનાત્મક શક્તિના લીધે જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આજે લોકો સાથે ખભેથી ખભો મિલાવીને આગળ ચાલી રહી છે, તે પ્રવાહમાં જોડાવામાં એક ભાગ, એક ચેપ્ટર, એક અક્ષર બનવા માટે આજે લોકો તત્પર છે. અને એ જ એના ભાગ રૂપે ઘણા બધા લોકો અમારી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઘણા સામાજિક કાર્યકર્તાઓ છે અને ઘણા બીજી પાર્ટીમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા એવા પ્રખર નેતાઓ, જેમ કે જયરાજસિંહજીની આપણે વાત કરી તો જયરાજભાઈ છે અને દિનેશભાઈ છે, તો દિનેશભાઈએ આજે રાજીનામું આપ્યું છે. તો એમની જો વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી આજે એમના જ શબ્દો છે કે ભાઈ અમને અમારા પ્રભારી જે છે એ પ્રભારી કરતા વ્યાપારી વધારે લાગે છે. અને સાથે સાથે એમને એવું પણ કીધું કે 3 મહિના સુધી એમના જેવા નેતાએ એપોઇન્ટમેન્ટ માટે રાહ જોવી પડી. બીજું એમને કહ્યું કે લોકોના વાડા વેચાઈ ગયા છે. એટલે જ્યારે એક પાર્ટી જે છે એ પરિવારને હસ્તક હોય, પરિવાર જ જો પાર્ટી ચલાવતો હોય તો આ બધી વસ્તુ થવી સ્વાભાવિક છે. તેમને આ સ્વર્ગસ્થ નેતાની પણ વાત કરી, અહેમદભાઈ પટેલના નવરત્નોની પણ વાત કરી કે તેમના જે લોકો છે એમની આંતરિક વિષય છે, કોણ છે મને નથી ખબર, પણ એમને એ પણ ઉલ્લેખ કર્યો કે આ લોકો આ કોંગ્રેસની જે દશા છે તે બગાડી રહ્યા છે. અને આ પ્રકારે અત્યારે જે કોંગ્રેસની પરિસ્થિતિ છે તેને જોતા એવું લાગે છે કે આ લોકો આટલા જ્યારે ફ્રસ્ટ્રેટ થઈને આવા નિવેદનો, ચોક્કસપણે કોંગ્રેસે એક વિચાર. એ ઉતારવાની જરૂર છે અને એવા ચશ્મા પહેરવાની જરૂર છે કે જેનાથી છેવાડાના માનવીના દુઃખ દર્દ એમને દેખાય, છેવાડાના માનવીના દુઃખ દર્દ એ સમજી શકે, લોકોની શું જરૂરિયાત છે, ગુજરાતના ભાઈ બહેન દલિત પીડિત શોષિત વંચિત વ્યક્તિઓની શું જરૂર છે તે સમજે, તે પૂરી કરે એવા નેતાઓ એ લોકો પાસે નથી, એવું નેતૃત્વ એ લોકો પાસે નથી. એટલે આજે ભારતીય જનતા જી એ એના લીધે જ પ્રજાએ એમને સતત જાકારો આપતા રહ્યા. કોંગ્રેસમાંથી બધા નેતાઓ રાજીનામું આપીને બહાર નીકળી રહ્યા છે, જો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું ઈચ્છે, ભારતીય જનતા પાર્ટીનું શું રિએક્શન આવશે, શું એમને આવકારશે? અમે સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીની અને અમારા આદરણીય સીઆર પાટીલ કહ્યું છે કે અમે કોઈને ક્યારે પણ જે લોકો પાર્ટીમાં આવા બેકગ્રાઉન્ડ ચેક કરીને જો એ સારા વ્યક્તિ જનતા પાર્ટીના સંગઠનમાં રહી અને સેવા કરવી હોય દેશની તો ચોક્કસપણે અમારું મોરબી મંડળ છે તેને વ્યવસ્થિત એનું આકલન કરી અને એનો નિર્ણય લઈ અને એ લોકોને પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે સંમિલિત કરે છે. અને જેમ દરેક કાર્યકર્તા પેજ પ્રમુખથી માંડીને છેક અમારા મુખ્યમંત્રી સુધી બધા જે રીતે કામ કરતા હોય છે કોઈક એક જવાબદારી આપવામાં આવે છે. અને ખૂબ હર્ષની વાત એ છે કે અમારા કોંગ્રેસના સાથીએ જ હમણાં કહ્યું જે વ્યક્તિ તરીકે પણ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા કેમ તૈયાર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પર જેમ જનતાને વિશ્વાસ છે તેમ અનેકો અનેક લોકોને પણ વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી દરેક લોકો સંતુષ્ટ છે અને આગામી સમયમાં પણ કોંગ્રેસમાંથી જે બેકગ્રાઉન્ડ બધું ચકાસીને જો જે નેતાઓ રાજીનામું આપશે તેમને આવકારશે, તેમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી દેશે, તો જેઓ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીમાં છે તેમને કદાચ હોદ્દો મળવાનો છે, પરંતુ કોંગ્રેસમાંથી જે આવશે તેમને મળી જશે. આપણે જયરાજસિંહ પરમારનું આપણે ઉદાહરણ લઈએ, ઉત્તર ગુજરાત તેમને ઘણું વર્ચસ્વ છે ત્યાં, તો કદાચ તેમને ત્યાંથી જો ટિકિટ મળતી હોય તો ઓલરેડી જેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે તેઓ શું નારાજ નહીં થાય, શું ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામાનો દોર શરૂ નહીં થાય આ વસ્તુથી? ઉલ્લેખ કર્યો કે પેજ પ્રમુખ થી લઈને મુખ્યમંત્રી સુધી અમારા ત્યાં દાયિત્વ આપવામાં આવે છે અને કાર્યકર્તાને પસંદ કરે છે, ઘણા બધા એની પાછળના કારણો હોય છે. તો ભારતીય જનતા પાર્ટીમાંથી જે પણ કાર્યકર્તાને જે દાયિત્વ આપવામાં આવે છે તે સુપેરે નિભાવવાનો એ પ્રયાસ કરે છે અને મને ખાતરી છે જનતા પાર્ટીમાં કામ કરતા કાર્યકર્તાઓ પણ અને નવા આવેલા કાર્યકર્તાઓ પણ જે પોતપોતાને દાયિત્વ આપશે તે ખૂબ સારી રીતે નિભાવશે. અમે લોકો આ રીતે ગુજરાતની જનતાની ઓકે
પ્રશાંતભાઈ, હવે એક બાજુ જે આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ તૂટી રહી હોય તેવા એંધાણ છે, અને બીજી બાજુ જયરાજસિંહ પરમાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે હજી વધુ ધડાકા થશે અને આપણે થતા દેખાઈ પણ રહ્યા છે. હજુ પણ વધુ કોર્પોરેટરો અથવા કાર્યકર્તાઓ અથવા નેતાઓના રાજીનામા આવે તો નવાઈ નહીં એવું લાગી રહ્યું છે. શું કહેશો? ચૂંટણીનું વર્ષ છે એટલે આવા બધા બહુ જમ્પ એકબીજામાં જોવા મળશે. અહીંની કોઈકની નારાજગી હશે અને ત્યાં ટિકિટ મળતી હશે તો ત્યાં જશે. ધારાસભ્યો હોય શકે પણ ભાજપ એટલે કોઈ અવાજ ન કરી શકે, અને એટલી બધી લોકશાહી ત્યાં નથી જેટલી કોંગ્રેસમાં. આયોસવાળા કોર્પોરેટરનો ચૂકેલા દિનેશ શર્મા જીતી નથી શક્યા, હારેલા છે. બે ત્રણ લેડી કોર્પોરેટર એમને મળી, બધા જૂથબંધી ધારાસભાની ટિકિટ તો હું ભાજપ છે કહેવાય નહીં, પણ ભાજપને અત્યારે આવી કોંગ્રેસની 100% જરૂર નથી. તાજા તૈયાર રાજ્યસભાના ઇલેક્શનમાં હોય છે. ઇલેક્શન 2023ના ઓગસ્ટ મહિનામાં આવે, અરે કદાચ ઉત્તા કરતી લઈ જશે જે પણ આવશે 22ના. પણ ઓવરઓલ અત્યારની પરિસ્થિતિ બધાના જવાથી એટલા માટે કોંગ્રેસે કે પડતો, કારણ કે જે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં ગયા છે એ એમના પોતાના સીટ પણ લાવી શક્યા નથી. આગળ સીટ કહી શકાય ખેરાળુની જો હું વાત, 2002, 2007, 2012, 2017 ભરતસિંહ ડાભી રહ્યા, એમને પ્રમોશન મળ્યું, સંસદ બન્યા, અને એમનું બાય ઇલેક્શનમાં અજમલજી ઠાકોરને મળ્યું, અને દરેક વખતે 20,000 કરતા વધારે લીડથી આ સીટ ભાજપ જીત્યું છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે આપણે નેતા હું મારી જાતને નેતા ગણાવતો હોય તો મારા વજન હોય કે સીટ કટ ટુ કટ ચાલે. ચૌધરી કપરાડા 370,000 ના 182 સીટમાં હાજી એ સીટનું હતું, તો એવી શક્યા નથી. હા, દિનેશ શર્માએ 100% આટલા સારા મોટા જુવાળમાં અરબ કોંગ્રેસ માટે આ ચાંદ પણ આ વખતે ન જીતી શક્યા, તો હવે એમનું સ્થાન રિસ્ક કરો એવું લાગે. તો બધી લોકોની રાજકીય મહત્વકાંક્ષા, રાજકીય સદાય લાઇમલાઇટમાં રહેવું, ક્યારેક રાજ છે કે તમારે વેક્યુમ બનવું પડતું હોય છે. એ વેક્યુમ એના સમયમાં કોઈ નેતાની નથી, ભાજપમાં 100% છે. એ ભાજપમાં આપણે ઘણા નેતા સાયલન્ટ જોયા છે, અત્યારે સાવ સાયલન્ટ 22ના ઇલેક્શન એવી સુધી પણ રાજ્યો છે. એમ એક એક પ્રણાલી, એક કલ્ચર કંઈક કોંગ્રેસ કે એ આપણે બધા શીખવું. ઓકે મુકેશભાઈ, એક બાજુ જે આપણે જોઈ રહ્યા છીએ જે રાજીનામાનો દોર કોંગ્રેસમાં ચાલી રહ્યો છે, એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જ્યારથી જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ બન્યા છે કોંગ્રેસના, ત્યારથી નારાજગીનો દોર શરૂ થયો છે અને હવે રાજીનામાનો દોર શરૂ થયો છે. શું કહેશો આપ આના પર? જગદીશભાઈ એ પક્ષ તરીકે હાઈકમાન્ડે મૂક્યા છે, નીચેના જે કાર્યકર હોય એને એમને જે કામગીરી કરવી છે માટે કોઈ પણ પાસે રાખી શકે છે. એમાં કઈ જગદીશભાઈ ના આવો વિખવાદ આંતરિક વિખવાદ. ડોક્ટર વિજય દવે કે જો જગદીશ ઠાકોરના પુત્ર ને દરમિયાનગીરીના કારણે કંટાળ્યા હતા અને તેમણે પ્રદેશ કાર્યાલય ઇન્ચાર્જ પદેથી રાજીનામું આપ્યું હતું. આંતરિક વિખવાદ કોંગ્રેસમાં આવ્યો છે. તમે વિજયભાઈ દવેની વાત કરીએ, 3 દિવસ જૂની છે. હવે વિજયભાઈ દવેની જે વાત હતી ને એની અંદર એવું હતું કે પ્રદેશ પ્રમુખશ્રીના એ દીકરા છે, કોઈ કામ એવું હોય તો એ સંભાળતા હોય નાનું મોટું એની અંદર ક્યાંક, અને વિજયભાઈ ને કઈક એવું લાગે જે કોઈ એમણે રાજીનામું જાતે જ પાછું ખેંચ્યું છે, એટલે એ કોઈ બહુ મોટો પ્રશ્ન નહોતો. પણ અત્યારે જેમ આપણા ગઢવી સાહેબે
ના ના, પણ તમે મને સાંભળો ને કે વિખવાદ છે ને દરેક પાર્ટીમાં હોય છે. અત્યારે હાલ જે ભાજપની સરકારમાં ચાલી રહ્યું છે ને એ બી વિખવાદનો એક ભાગ જ છે. વિજયભાઈ રૂપાણીનું કૌભાંડ જોવો કે કેટલાય કૌભાંડો જે ચાલી રહ્યા છે એ બી એક સરકારના વિખવાદનો જ ભાગ છે. અને જે ગઢવી સાહેબે હમણાં વાત કરી ને કે કોંગ્રેસ ભાજપને ક્યાંય જરૂર લાગતી નથી કે આ 2022 ની અંદર, પણ ગઢવી સાહેબ મારું તમને એવું કહેવું છે કે તમે બી એક નિષ્ણાત છો, તમને કેમ એવું લાગે છે કે કોંગ્રેસને જરૂર છે ને ભાજપને નથી? ભાજપને 2022 માં એમની જમીન સરકતી દેખાતી હોય, એ આખી સરકાર બદલી છે હમણાં જે કોરોનાના કારણે નિષ્ફળ ગયેલી 4 વર્ષની સરકાર બદલી છે, એટલે કદાચ 2000 સુધી ન હોય અને કે નાના કારક ને તોડી તોડી કોશિશ કરે એવું પણ હોય શકે. તમે એક વિશ્લેષક છો અને નિષ્ણાત છો એટલે તમને કહું છું. બાકી તો ભાજપની નીતિ તો તોડવાની છે અને તોડીને રહેવાના છે. એ સામ દામ દંડ ભેદ અને પ્રલોભનો આપવાની જે વાત છે એની અંદરથી ભાજપ કદી બહાર આવવાની નથી. અને એ તમે છેલ્લા 5 વર્ષથી જોયું છે કે રાજ્યસભાનું ઇલેક્શન હોય કે કોઈ પણ ચૂંટણી આવતી પ્રલોભનો અને સામ દામ દંડ ભેદની નીતિથી વાત કરતા હોય છે. એની અંદર આ વખતે 2022 માં ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું છે અને જોયું છે કે આ ભાજપ કઈ રીતે કામ કરે છે. અને સ્નેહલભાઈ જે ચશ્મા પહેર્યા છે, મેં માત્ર ને માત્ર અમદાવાદની દુકાનના ચશ્મા પહેર્યા છે, બરાબર? મેં કોઈ ઇમ્પોર્ટેડ ચશ્મા નથી પહેર્યા. ઇટાલિયન ચશ્માની વાત ભાઈ, આમાં તમને તો પાટીલ સાહેબ ગુજરાતની અંદર તમને ગુજરાતના પ્રમુખ નથી મળ્યા ગુજરાતી. તમે મહારાષ્ટ્રના અને તમે ગુજરાતની વાત જ ના કરી શકો. તમને ગુજરાતી કરવાનો તમારા પ્રદેશ પ્રમુખને અધિકાર જ નથી. ગુજરાતી પ્રાંતવાદ, જો પ્રાંતવાદની વાતો કરે છે અહીંયા, આ એક પ્રાંતવાદ. તમે દેશ, તમે પરદેશવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, પરિવારવાદ, આ બધા વાત છે. વિપક્ષના નેતા અને પ્રમુખ માટે આટલા મહિના રાહ જોવી પડી ગુજરાતમાં, બરાબર છે? અને જેવા નિમણૂક થયા એવા લોકોના નારાજગીનો દોર શરૂ થયા, રાજીનામા શરૂ થયા. ભીખ પડી રહી છે ગુજરાતમાં કોંગ્રેસ. ડેમેજ કંટ્રોલ કરવું પડશે. કેમ જોવી પડી? જે જગ્યાએ કાર્યકર્તા વધારે હોય, જે જગ્યાએ પોતાના વિચારોને કસાયેલા કાર્યકરો વધારે હોય, ત્યાં પોતપોતાની ક્યાંક પોતાની મહત્વાકાંક્ષાને લઈ અને જો એકબીજા રજૂઆતો થતી હોય તેમાં નિર્ણય લેવામાં ક્યાંક વાર થઈ શકે. બધા શિફ્ટ થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. સ્નેહલભાઈ, ના ના, સ્નેહલભાઈ હવે આપને પૂછવા માંગીશ. કોંગ્રેસમાંથી રાજીનામા આપી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સી આર પાટીલે અનેક કાર્યકર્તાઓને પ્રોમિસ આપ્યું હતું કે કોંગ્રેસીઓને ભાજપમાં નો એન્ટ્રી. તે પ્રોમિસ તેમણે તોડ્યું છે અને હવે કોંગ્રેસમાંથી તેઓ એન્ટ્રી આપી રહ્યા છે, બરાબર છે? કાર્યકર્તાઓનું પ્રોમિસ તોડી રહ્યા છે. ગતરોજ જે તેમના દ્વારા જે જયરાજસિંહ પરમારનો જે ખાસ તેમને ખેસ પહેરાવવાનો કાર્યક્રમ હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે કાર્યકર્તાઓ પક્ષનો ભાગ હોય, પક્ષનું ફેમિલી હોય, તેમને સન્માન આપવું જોઈએ એન્ડ ઓલ ધેટ. પણ પરંતુ કાર્યકર્તાઓનું પ્રોમિસ તોડીને હવે કોંગ્રેસીઓને એન્ટ્રી આપી રહ્યા છે. જનતાઓનું પ્રોમિસ નિભાવશે? જયારે હમણાં જ મારા કોંગ્રેસના મિત્ર અત્યારે જાતિવાદની વાત, અત્યારે પ્રાંતવાદની વાત એમને ઉઠાવી હતી કે હું ગુજરાતી છું, પેલો મરાઠી છે, આ હિન્દુ છે, આ વગેરે વગેરે. ચાલતી હોય તેમાં વિજય દવે જેવા જે આપણે વાત કરી, તો પ્રદેશ પ્રમુખ જે હોય એના દીકરાનું ઇન્ટરફિયરન્સ બહુ સ્વાભાવિક હોય. જયારે ઉપરથી આ હોય તો આ ગુજરાતમાં પણ ચાલે. એટલે કોંગ્રેસમાં જે લોકો છે તેને આની આદત પાડી દેવી જોઈએ કે એમના દીકરા અથવા બીજા પરિવારના લોકો પણ આ પાર્ટી ચલાવશે. ગુજરાત કોંગ્રેસ એક મિનિટ સાંભળો, પદ આપવું જવાબદારી લેવી એ અલગ વિષય છે, પણ એની વતી કોઈ પદ વગર આ રીતે અંદર સંચુપાત કરવો અને પાર્ટીના લોકોને નારાજ કરવા એ અલગ વિષય છે. મારે કોંગ્રેસ સુધારવાનું મારે કોઈ ઠેકો નથી લીધો, એટલે હું આની પર વધારે વાત કે કોઈ સલાહ સૂચન આપને ફ્રીમાં આપવા માંગતો નથી. હું ભારતીય જનતા પાર્ટીની જો વાત કરું તો હજી પણ મને લાગે છે કે જ્યાં સુધી આપણી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જે રીતે કામ કરી રહી છે
એ જોઈને ઘણા લોકો ભારતીય જનતા પાર્ટી થી પ્રેરાશે અને અમારી સાથે કામ કરવા ખભે થી ખભો મિલાવીને સાથે હવે જે રીતના પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કોંગ્રેસમાંથી રોજબરોજ કોઈને કોઈના રાજીનામા આવી રહ્યા છે ડેમેજ કંટ્રોલની કોંગ્રેસને કેટલી આવશ્યકતા આપના મતે ત્યારે એટલો બધો અયોગ્ય થઈ મંથન મંથન આપણે જે કહીએ છીએ મનોમંથન એ બધું આપણે 2014 થી કરવાનું 2017 ની ગુજરાતમાં તો 2002 થી એક જ દિવસમાં 14 ધારાસભ્ય રાજ્યસભાના ઇલેક્શનમાં અને તમને એ જ હતું એ આપ માનો તો કે તો ભાજપને કોઈની જરૂર કગથરા લલિત વસોયા અમરીશ આ ટાઈપના કે જો તોડે છે કે જમીન ખસતી દેખાય છે છે એ લોકો ભાજપને હેવી કોઈ પેલી આપી શકો છે હેવી મોટું કોઈ નુકસાન કરી શકો એ કીધું અને ભાજપની રીતિનીતિ છેલ્લા 5 વર્ષની તમે રાજ્યસભા વખતે જ કોંગ્રેસના ધારા એ સિવાય ખરેખર જરૂર નથી મોડો થઈ ગયો છે એ નારા લાવે એ બી એમના માટે ખોટું ભાજપના કાર્યકર્તાઓ જે ચાલી ગયેલા છે એમ ટિકિટ નહીં મળી એ લોકો ચાલી ચાલી હાલની તારીખમાં મારી સામે એવા ઘણા કાર્ય 1980 માં ભાજપમાં જોડાયા હોય જનસંઘ વખત થી એમને એમણે કોર્પોરેશનની ટિકિટ નથી આપી અને અત્યારે આ લોકો માટે એ જગ્યા કરવી ધારાસભાનો એમને માન સન્માન કાર્યકર થાય પછી કરે મારા સ્નેહલભાઈ જ રાજ હોય છે ને ના એટલે સ્નેહલભાઈ ને તો એ આશી ભાજપની રીતિનીતિ ઓળખો એ આજે એટલા માટે મારે હક થી કેવું પડે મુકેશભાઈ કારણ કે ભૂપેન્દ્ર પટેલ પણ એક માંથી મુખ્યમંત્રી થયા છે એ સિસ્ટમમાં પણ હું ના ભાઈ આગળ મનોમંથન ચાલુ કરો રાધર લઈ ગયા છે ભાજપ આમ કરે એની ક્યાંય ચર્ચા કરવાની જરૂર મને લાગે દર્શક મિત્રો ખાસ જે હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા કોંગ્રેસમાં ફરી એક ગાબડું પડતું દેખાઈ રહ્યું છે સાથે જે વધુ એક રાજીનામું કોંગ્રેસમાંથી આજે પડ્યું છે આગળ કેટલા રાજીનામા આવશે રાજીનામાનો દોર યથાવત રહેશે કે કેમ તે તો હાલ મુખ્ય સવાલ છે પરંતુ એક બાજુ જરૂરથી કહી શકાય કે જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી આવનાર હોય ત્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું ઉભરતી અભિયાન તેજ થયું છે બીજી બાજુ કોંગ્રેસમાંથી જ્યારે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે આગળ કેવી રીતની પરિસ્થિતિ નિર્માણ પામશે તે સૌથી વધુ રસપ્રદ જોવું રહેશે ત્રણે મહેમાનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા હતા ખૂબ આભાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ ને આજે સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી કશિશને આપશે રજા નમસ્કાર